पंजाब पुलिसे आखरे 36 दिवस पछी वारसदार पंजाब डी चीफ अमृतपाल सिंहनी धरपकड करी छे। खालिस्तान समर्थक ने पुलिसे मोगाना गुरुद्वारा माथी कस्टडी मा लीधा बाद तेनी धरपकड करी हती। भागेडूनी पत्नी किरणदीप कौर ने 3 दिवस पहला गुरुवारे 21 एप्रिल अमृतसर एयरपोर्ट पर रोकवामा आवी हती। अमृतसर ना तमाम साथीओनी धरपकड थई चुकी छे। तेना साथीदारोनी सतत पूछपरछ करवामा आवी रही हती। एवुं मानवामा आवे छे के પોલીસે તેની પત્ની પર દબાણ શરૂ કર્યા પછી જ તે પણ કસ્ટડીમાં આવ્યો। અમૃતપાલને ડિબ્રુગઢ જેલમાં મોકલી શકાય છે। જ્યારે તે ફરાર હતો ત્યારે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવાર વિડિયો જાહેર કર્યા હતા। અમૃતપાલની ધરપકડ બાદ પંજાબ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી। પોલીસે જણાવ્યું કે અમૃતપાલની મોંઘમાંથી ધરપકડ કરવામાં આવી હતી। આ સાથે પોલીસે લોકોને શાંતિ અને સંહાર્દ જાળવવા અપીલ કરી છે। લોકોને કોઈ પણ ફેક ન્યૂઝ શેર ન કરવાની અપીલ કરવામાં આવી છે। અમૃતપાલ વારિસ પંજાબ દે સંસ્થાનો ચીફ છે। તે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યો છે। તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત ફર્યો હતો। વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું। દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો। તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું। અમૃતપાલની ISI લિંક જણાવવામાં આવી રહી છે।